હવે આવ્યું તમારું, કાંતા મનોહારિણી. સદગુણી, મનને પ્રફુલ્લિત રાખે એવી સ્ત્રી હોય, પતિવ્રતાના ધર્મ પાળતી હોય, અભિમાન ઈર્ષ્યા અને ક્રોધ રહિત હોય, રિસાળ જેનો સ્વભાવ ન હોય, તો આવી સ્ત્રી ભાગ્યશાળીને જ મળે. બાકી એની સાથે માથાકૂટ કરીને માંદા પડી જવા એવા, આંબલી જેવા અને મીઠા જેવા ખારા સ્વભાવ હોય તો પછી પુરુષે પૂર્વજન્મની કઠણાઈ સમજવી. અને એક વાત યાદ રાખજો કે સ્ત્રીના જીવનમાં ક્રોધ અને રીસ એ બે તો એટલા બધા ખરાબ લાગે છે કે એનામાં બીજા 99 ગુણ હોય, સર્વ સદગુણ સંપન્ન હોય, પણ ક્રોધ અને રીસ હોય તો એના 99 ગુણ ઉપર પાણી ફેરવી દે છે. અને આખો પરિવાર એના કાળજા કકળાવે, પછી ગમે એટલું ભજન ભક્તિ વ્રત તપ વગેરે કરે તોય ઉગે નહીં. માટે સત્સંગ જીવનની કથાને યાદ કરીએ. ધર્મદેવ અને ભક્તિ માતાના જ્યારે લગ્ન થયા, કૃષ્ણ શર્માજીએ ધર્મદેવને છપૈયામાં જ રહેવા માટે બાલ શર્માજી પાસે માગી લીધા. ત્યારે બાલ શર્માજીને એમ થયું કે હવે તો કાંઈ દીકરાને ભેગા થશું કે કેમ, આટલી ઉંમર થઈ છે ઘણું ઘણું દૂર રહેવાનું. એટલે પુત્ર અને પુત્રવધૂને બેસાડી પિતા બાલ શર્માજી ઉપદેશ આપે છે. એમાં ભક્તિ માતાને પહેલો ઉપદેશ આપ્યો અને શરૂઆત જ એવી કરી કે શૃણુ કલ્યાણી ભદ્રમ તે વચનમ હિત કૃન મમ સુશીલા પાપ ભીરુસ્તમ ભવ નિત્યમ પતિવ્રતા. હે કલ્યાણી, તમે સુશીલા થાજો. સુશીલા એટલે શું? ઘણા નામ સુશીલા હોય પણ વતાવ્યા જેવા. તો સુશીલા એટલે કે જેનો સ્વભાવ એકદમ સરળ છે, હર્ષ શોક એમાં ક્યારેય પણ એનો સ્વભાવ ઊંચો નીચો થતો જ નથી, એક જ લેવલે રહે છે. સુખ દુઃખમાં જેને સમ દ્રષ્ટિ છે, તો ઘરની તમામ સુખ શાંતિનો આધાર એ સ્ત્રીના સ્વભાવ પર છે. સ્ત્રીનો સ્વભાવ સારો હોય, શાંત હોય, તો બાલ શર્માજી કહે છે કે દેવી તમે સ્વભાવ સારો રાખજો, કારણ કે સંસાર છે એટલે સુખ દુઃખ ચડતી પડતી ચઢાણ ઉતરાણ આરો અવરો વગેરે આવવાના, ક્યારેક કડવા ઘૂંટડા પણ ઉતારવા પડે તો તમે ઉતારી જાજો, પણ તમારા મોઢે કરીને તમે એવી કડવાશ ભરી વાણી ન કાઢશો કે જે આખા પરિવારને દુઃખી કરે. માટે સ્વભાવ શાંત રાખવો. શાસ્ત્રો તો એવું બતાવે છે કે ક્રોધ છે એ સત્કર્મ અને ભજનને ખાઈ જાય. દરેક માણસનું ભોજન હોય, બધાને અલગ અલગ વસ્તુ ભાવતી હોય, તો ક્રોધ નામનો શત્રુ છે ને એને સત્કર્મ બહુ ભાવે છે. એ ક્રોધ આપણામાં આવે એટલે આપણા જે કાંઈ તમે ભજન વ્રત ઉપવાસ કાંઈ પણ કર્યું હોય તો એને ખાઈ જાય. મહારાજે તો એવું કીધું છે કે એક વખત ક્રોધ આવે તો તરત ઊભા થઈને સ્નાન કરી લેવું. આપણે તો ટાંકમ પડ્યા રહીએ તો થાય, કારણ કે ઘડીએ ને ઘડીએ ચટકીઓ ક્રોધની ચડતી જ હોય. તો એકવાર ક્રોધ કરે તો એનું તમામ ભજન બળીને ખાખ થઈ જાય ને. એટલા માટે જ આપણે આટલું આટલું કરીએ છતાંય ક્યાંય દેખાતું નથી, કાંઈ ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી, અને બધાને તો ઘડીકમાં દર્શન થતા ને આપણને કાંઈ થતા નથી. એનું કારણ છે કે આ બધા અંતર શત્રુઓ છે ને આજુબાજુમાંથી આપણી વાળીને ખૂંદી નાખે છે. માટે દરેક બહેનોને મારી ખાસ ભલામણ છે કે જો તમારે પરમાત્માના વાલા થવું હોય તો પરિવારમાં શાંતિથી રહેવું, અને કરો એ ભજનનું તમારે ફળ જોતું હોય તો શાંતિ લેવી અને બીજાને લેવા દેવી, ક્રોધી અને રિસાળ સ્વભાવ નો ત્યાગ કરવો. તમારા ક્રોધના ભોગ એના પોતાના પતિ બને, બાળકો બને, વડીલો બને, તો એની હાઈ ક્યારેય પણ લેવી નહીં. પતિ કે વડીલોની સામે એક પણ શબ્દ ક્યારેય બોલવો નહીં. માટે શબ્દ મૂક્યો કાંતા મનોહારિણી. કાંતા એટલે સ્ત્રી. તો આવી સ્ત્રીને મેળવવા માટે પુરુષના પૂર્વજન્મના પુણ્ય જોઈએ. આ હું નથી કહેતી, આ ભગવાન શ્રી હરિના દાદા બાલ શર્માજી કહે છે. તમારે વાંચવું હોય તો કાલથી નવરાશ છે. સત્સંગી જીવનના પહેલા પ્રકરણના 12મા અધ્યાયનો 15મો શ્લોક છે કે પુણ્યમ યસ્ય ભવેત પુંસ શત જન્મ સમર્જિતમ ગૃહે તસ્ય ભવે નારી ધર્મનિષ્ઠા પતિવ્રતા. જે પુરુષના 100 જન્મના પુણ્ય ભેગા થાય તો એને ધર્મનિષ્ઠાવાળી કયાગ્રી ડાય અને પતિવ્રતા સ્ત્રી મળે છે. સમજાય છે તમને?
તમારે ખાલી મોળકત રહેવા પડે એવું નહીં, એને કંઈક કરવું પડે. નાની બાળકીઓ હોય, અલુણા વ્રત આવું બધું કરતી હોય ત્યારે કહેતી હોય કે ગોરીમાં ગોરીમાં રે સાસુ દેજો સુંવાળવા, ગોરીમાં ગોરીમાં રે કંઠ દેજો કયાગરા, અને સસરા દેજો સ્વાદિયા. એટલે એની પાછળ આપણે કંઈક થોડું ઘણું સારું મળે. તો સારી સ્ત્રી માટે પુરુષના પણ પુણ્ય જોઈએ, બાકી રોજની માથાજીક વચ્ચે તો પોણી દુનિયાએ જિંદગી પૂરી કરી જ નાખે છે. દુર્ગા સપ્તસતીમાં બતાવ્યું છે કે પત્ની મનોરમામ દૈહી મનોવૃત્તાનુસારીણી, આ પુરુષો પ્રાર્થના કરે છે. આમ તો આ સંસ્કૃત કરતાં આપણને ગુજરાતી જ વધારે સારું પડશે. કેવી સ્ત્રી માગવી પુરુષે પરમાત્માની પાસે, તો બતાવ્યું છે પતિને સુખે સુખ તો સદા મનમાં હંમેશા માનતી સંકટ સમયે શાંતિ થકી નિજનાથને સમજાવતી સુખ દુઃખ સદા ટકતા નથી વાતો તણા વર્ણન કરી અવિનાશી એવી આપ જો સદગુણવાળી સુંદરી. જીવન છે તો સુખ દુઃખ તો આવવાના. ક્યારેક પુરુષને કોઈ પણ વ્યવહાર એક ધંધા કી નાણાં કી ક્યારેક કોઈ કાયદાકીય મુશ્કેલીઓની અંદર પણ ફસાઈ ગયા હોય, ઉદાસી હોય, દુઃખી હોય, તો ગુણિયેલ સ્ત્રી હોય એ ધીરજ આપે કે કાંઈ ચિંતા કરશો નહીં, બધા સારાવાના થશે. આપણે ક્યાં ઇન્દ્રપ્રસ્થનું રજવાડું હતું, પાંડવોને તો રજવાડું પણ જતું રહ્યું, પણ છતાંય ન્યાય નીતિ અને ધર્મ રાખને તો એ રજવાડું એને પાછું મળ્યું. ખાલી ઇન્દ્રપ્રસ્થ નહીં, 42,000 દેશ નહીં, એને 84,000 દેશ પાછા મળ્યા. માટે હિંમત રાખવી. સુખ દુઃખ છે એ તો તડકા છાયા જેવા ને રાત્રિ દિવસ જેવા છે. રાત કાંઈ કાયમ રહેતી નથી, રાત પડે એટલે દિવસ જરૂર થાય. સુખ આવ્યું હોય તો ક્યારેક દુઃખનું વાદળું પણ આવે, અને દુઃખ આવ્યું હોય તો એ જતું રહે એટલે પાછું સુખ પણ આવે. માટે મકાન વેચી દો, ઘરેણા વેચી દો, માલ મિલકત હોય એ વેચી, અને તમારું હોય બધુંય ભરી, અને મૂંઝાવું નહીં. ઠાકોરજીએ જેતપુરમાં ગાદીએ બેઠા ત્યારે અન્ન વસ્ત્રને આબરૂ તો માગી લીધા છે, માટે રોટલા તો ઠાકોરજી દઈ રહેશે. તમને વધારે ટેન્શન હોય તો તમે શાંતિથી ઘેર બેસો, અને મારાથી થશે એટલું કામ હું કરીને ઘર તો હું ચલાવી લઈશ. ઘણા બધા બહેનો આજ પણ આપણા સત્સંગમાં એવા છે, એવા ગુણિયલ છે કે પતિને કાંઈક આર્થિક આંટીઘૂંટીમાં આવી અને મૂંઝવણ જો આવી ગઈ હોય તો હિંમત આપીને એમ કે હું બેઠી છું ને, તમે ચિંતા નહીં કરશો, કોઈ પણ કામ કરીને ઘર ચલાવીશ, બાળકોને ભણાવીશ, 20 વર્ષ કમાઈને તમે મને બેઠા બેઠા ખવડાવ્યું છે, એટલે હવે તમે બેસો, જ્યાં સુધી આનો ઉકેલ ના આવે ત્યાં સુધી ચિંતા નહીં કરશો, હવે હું મહેનત કરી અને ઘર ચલાવીશ, તમે જરાય મૂંઝાશો નહીં. તો આને સતી, આને સાધ્વી, આને પતિવ્રતા કહેવાય. અને આવી સ્ત્રીને મેળવવા માટે પુરુષે 100 જન્મ સુધી પુણ્ય કરવા પડે. વળી પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી એ જ સદગુણી કાંતા મનોહારિણી કહેવાય. ઝૂંપડાની અંદર ગરીબ પરિવાર રહે છે, નાની એવી ટૂંકી ખેતીવાડી હોય, બપોરના સમયે પુરુષ જમી અને ફળિયામાં ખાટલો નાખી અને છાંયડે સૂતો છે, ઉપર કપડું ઓઢ્યું છે, બાજુમાં સ્ત્રી બેઠા બેઠા વાસણ વાંજે છે. એમાં બપોર વચ્ચેના સમયે કોઈ જ્યોતિષી આવ્યા, પહેલાં બહેનના વાસણ માંજતા જોઈ ને એવું કીધું કે બહેન લાવો તમારો હાથ જોઈ દઉં. ત્યારે બેન આમ સામું જોઈ અને પછી કહે છે કે જ્યોતિષી મહારાજ, હાથમાં તમે શું જોશો? તો કે તમારું ભવિષ્ય જોઈ દઉં, તમારા ભાગ્યમાં સુખ કેટલું છે, દુઃખ કેટલું છે, વગેરે વગેરે. ત્યારે આ ગરીબ પરિવારની ખાનદાન મા બાપની જે સ્ત્રી, એણે એવું કહ્યું કે જ્યોતિષી મહારાજ, મારો હાથ જોવાની જરૂર નથી, મેં એક વખત આ જે ખાટલે સૂતા ને એના હાથમાં મારો હાથ સોંપ્યો છે, પછી હું મારો હાથ ક્યારેય કોઈને બતાવતી નથી. અને લગ્નના માંડવામાં સપ્તપદીના મંત્રોમાં એવું કીધેલું કે પતિના સુખે સુખીને એને દુઃખે દુઃખીને, મારા મા બાપે મને વળાવીને ત્યારે મને એવું જ કીધેલું, એટલે મેં ગાંઠ વાળી છે. જ્યારથી મેં આ સૂતા એના હાથમાં મારો હાથ સોંપ્યો, હસ્તમેળાપ કર્યો, ત્યારથી મારા હાથની રેખા બધી ભૂંસાઈ ગઈ છે. એના હાથમાં જે લખ્યું છે એ જ પ્રમાણે હવે મારે
કરવાનું છે માટે એના હાથમાં સુખ લખ્યું હશે તો હું સુખ ભોગવીશ, એના હાથમાં દુઃખ લખ્યું હશે તો હું દુઃખ ભોગવીશ. માટે તમારે મારા સુખ દુઃખની રેખા જો જોવી હોય ને તો મારો હાથ નહીં, આ સુતાયાને જગાડીને એનો હાથ તમે જોઈ લો. એના હાથમાં જે હશે, એના ભાગ્યમાં જે હશે એ જ મારું ભાગ્ય છે. ભલે ઝૂંપડીમાં રહે છે, ભલે ગરીબ છે, મરચાને રોટલા ખાય છે, પણ આને કાંતા મનોહારિણી કહેવાય. એને સહેજ પણ નહીતર આપણે તો તરત કહીએ જ્યોતિષી મહારાજ જોઈ દો ને મારે ઘરનું ઘર ક્યારે થશે. આ ઝૂંપડામાં સૂતા સૂતા ચોમાસામાં પાણી પીવાય, પણ આને ઘસીને ના પડે કે મારે કાંઈ રેખા જોવરાવે. જેના હાથમાં મેં મારો હાથ સોંપ્યો છે એ સુખી, તો હું સુખી. એના કિસ્મત એ જ મારા કિસ્મત. માટે મારે હાથ બતાવવો નથી, તો આવી સમજણ હોવી જોઈએ. વળી કાંતા મનોહારિણી કોને કહેવાય? તો બતાવ્યું કે નિજ ઘર તણી વાતો બીજે ક્યાંય પણ કહેતી નથી, વળી નાથ નિંદા કોઈ બોલે ક્ષણ પણ સહેતી નથી, દેવી સરીખી દીપતિ ને મુખડે મોહિની ભરી, અવિનાશી એવી આપ જો સદગુણવાળી સુંદરી. પોતાના ઘરની વાત એ ક્યાંય પણ કહેતી નથી, ઘરના કોઈ પણ સભ્યનું ક્યારેય પણ કોઈ પણની પાસે ઘસાતું બોલતી નથી. ઘરની અંદર સમૂહમાં રહેતા હોઈએ તો સ્વભાવ બધા એના સરખાનો હોય, કોઈકનો વાંક હોય, પણ ઘરની વાત ઘરના ઉંબરા બહાર ક્યારેય ન જવા દે. એને કાંતા મનોહારિણી કહેવાય. પોતાના પિયર પક્ષનાની પાસે પણ સાસરા પક્ષનો એક પણ શબ્દ ઘસાતો ન બોલે. ઘરમાં મુશ્કેલીઓ હોય, ઘર હોય તે બધું ચાલતું હોય, ક્યારેક આર્થિક સંકળાશ હોય તો ભાઈઓ માતા પિતા વગેરે પૂછતા હોય કે બેન તારે કેમ છે, તો કે મારે બહુ સારું છે. ક્યારેય પણ અમારા ઘરમાં આ મુશ્કેલી છે એવું ક્યારેય ન કહેવું. અને ઘરના કોઈ પણ સભ્યનો કોઈ પણ બહારની વ્યક્તિ એક પણ શબ્દ વાંકો બોલે તો તરત એને સામો જવાબ દઈ દેવો કે મારા ઘરમાં આવું ક્યારેય આવે નહીં, મારા ઘર બાબતે તમારે ક્યારેય મને કંઈ કહેવાનું નહીં, કારણ કે મારા ઘરના બધા જ સભ્યો મહાન છે, મારા કરતાં બધાય શ્રેષ્ઠ છે. બોલો આવો જવાબ આપો તો કોઈ તિરાડ પડાવવા આવે? પણ પહેલાં તિરાડ પડાવવા આવે ને ત્યાં આપણે કાનના કાચે તો મોટા છીંડા પાડી દઈએ, મોટા ગાડા મારક કરી નાખીએ. વળી પતિની કોઈ નિંદા કરે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે રોગી હોય, અંધ હોય, દરિદ્ર હોય, નપુંસક હોય, ગમે તેવો હોય, પણ છતાંય ક્યારેય નિંદા પોતે તો ન જ કરવી, પણ કોઈ પણ કરે તોય એને ખમી લેવી નહીં, એને સામો જવાબ આપો. આને વફાદાર સ્ત્રી કહેવાય. અને પુરુષની પણ જેટલી સ્ત્રીની જવાબદારી છે એટલી પુરુષની પણ સામી જવાબદારી બને છે. એણે કંઈ બેફિકર થઈને છૂટા ચરવાનું બિલકુલ નથી. બંનેને એક જ સરખું બંધન છે, અર્ધી અર્ધી જવાબદારી પુરુષની પણ છે. એની વાત પણ આગળ આવશે. એટલે તમે એવું નહીં માનતા કે બધા ગાળીઓ તમારા જ ગળામાં છે, અને એકના ગળામાં ગાળીઓ નાખે ગાડું ન ચાલે, બેયના ગળામાં હોય તો જ ચાલે. માટે પતિની કોઈ પણ નિંદા કરે તો એને ક્યારેય સહન ન કરી લેવી, એના જડબા તોડ જવાબ આપી દેવો તો એને સદગુણી સ્ત્રી કહેવાય. વળી આગળ બતાવ્યું પતિવ્રતાના કર્મ પૂરા ધ્યાન ધર્મે ધારતી, પતિ અને પિતા તણા બે કુળને ઉજાળતી, એ દેવીના દર્શન કરે તો પાપ જાતા પર જળી, અવિનાશી એવી આપ જો સદગુણવાળી સુંદરી. તમામ પતિવ્રતાના ધર્મને પાળતી હોય. હવે આ તો આજના સ્વતંત્ર મિજાજી સમાજની યુવતીઓ માટે બહુ અઘરું છે, કારણ કે એમને મન ફાવે એમ કરવા દે એવો જ પતિ ને એવો જ પરિવાર, એમાં એને રુચિ છે. છતાંય ટૂંકમાં બતાવું કે પતિવ્રતાના ધર્મ શું છે. પૂર્વે માતા પાર્વતીજીએ જગતના તમામ સ્ત્રીઓને
પતિવ્રતાના ધર્મ બતાવ્યા છે. સત્સંગ જીવનના પાંચમા પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ પતિવ્રતાના ધર્મ બતાવ્યા છે અને સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીએ સતી ગીતામાં ધર્મ બતાવ્યા છે. વનવાસ દરમિયાન ચિત્રકૂટમાં અનસૂયા આશ્રમે જ્યારે જગતજનની સીતાજી ભગવાન સાથે ગયા ત્યારે માતા અનસૂયાજીએ સીતાજીને પતિવ્રતાના ધર્મ સમજાવ્યા છે. અનસૂયાજીએ તો એક જ વાક્યમાં બહુ સરસ રીતે પતિવ્રત ધર્મ બતાવ્યા કે પતિવ્રતા કેવી હોય. તો હે સીતે, જેમ એક આંખવાળાને આંખમાં પ્રીતિ હોય, એક આંખે ના દેખાતો હોય ને એક જ દેખાતું હોય તો એના માટે સર્વે સર્વા ગણાય. ભૂખ્યા માણસને અન્નમાં જેવી પ્રીતિ હોય, અતિ લોભિયા માણસને ધનમાં જેવી પ્રીતિ હોય, કામી પુરુષને રૂપવાન સ્ત્રીમાં જેવું હેત હોય એવું જ હેત પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિમાં હોય. વહેલા ઉઠી સ્નાનાદિ ક્રિયાથી પરવારી અને પતિના કાર્યમાં એની સેવામાં મદદરૂપ થાય. જોકે હવે તો અહીં શહેરોમાં તો બધું તૈયાર જ હોય, એટલે કંઈ તૈયાર કરવાનું હોતું નથી. પહેલાં ગામડામાં એવું હતું કે ગરમ પાણી કરી આપે, પાણી બાલદીમાં કાઢી આપે, વસ્ત્રો વગેરે તૈયાર રાખે. હવે તો બિચારા બધાએ બધું હાથે કરતા થઈ ગયા છે. તમારી સેવા કરે એવા ગરીબ ગાય જેવા થઈ ગયા, કારણ કે પહેલી જ ગાયના ભાગની રોટલી ટિફિનમાં ભરવામાં આવે છે અને તમારે છેલ્લી રોટલી જમવાનો વારો આવે, છેલ્લી રોટલી છે ને એ કૂતરાના ભાગની કહેવાય, એટલે તમારા સ્વભાવ પછી ડાંચ્યું નાખે એવા, જેનો ખાય એવો સ્વભાવ થાય. એટલે ધ્યાન ચોક્કસ રાખવું. એ લોકો સીધા છે એનો મતલબ એવો નહીં કે એનો આપણે ગેરલાભ ઉઠાવો. ઘણાને તો ટાઈમે સારું રાંધીને ખવરાવે એવા બિચારા નથી મળ્યા, પૂર્વે કંઈક ઓછી પ્રાર્થના કરી હશે. પોતે આખો દિવસ જે તે મોઢા મૂકી રાખે એને કાંઈ વાંધો નહીં, પણ ઓલા આખો દિવસ દોડધામ કરીને આવ્યા હોય તો આવે ત્યારે એને ખાવા પીવાનું તો સરખું ધ્યાન રાખવું કે નહીં. મનગમતી ગરમ વસ્તુ બનાવી દેવી. ઘણા વળી એમ કહેતા હોય, આ તો પૂછે, ઘણા પૂછાય નહીં પણ અમુક વળી થોડાક ડાયા હોય પૂછે કે સાંજે શું બનાવું, ત્યાં આ વળી બહુ સીધા હોય બિચારા. એટલે એવું કહે કે મારે બધું ચાલશે, જે તને યોગ્ય લાગે બનાવજે. તો એનો મતલબ એવો નહીં કે કાયમ રોટી શાક જ બનાવવા. તમે વર્ષોથી એની ભેગા રહ્યો છો તો તમને ખબર હોવી જ જોઈએ કે આને આ વસ્તુ ભાવે છે ને આ વસ્તુ ફાવે છે. એટલે એની તમામ જરૂરિયાતોનું તમારે ધ્યાન રાખવું. રોજ પૂછવાની જરૂર નહીં. કોઈ પુરુષ એવો ન હોય કે એને ભાવતી અને ફાવતી રોજ નવી નવી વસ્તુ બનાવી દો તો એ ફેંકી દે. તો આ બધી જરૂરિયાતોનું ધ્યાન રાખવું એ સ્ત્રીનો ધર્મ છે, પતિવ્રતાનું લક્ષણ છે. પોતાનો પતિ જ્યારે પરદેશ જાય, આ સત્સંગ જીવનમાં જે ધર્મ છે તમને આમ તો લાગુ ઓછા પડે, જેટલા પડે એટલા જ મેં લીધા છે, પછી મારે ખોટો ટાઈમ બગાડવાનો કોઈ મતલબ નથી. તો એ પતિ એમનાથી જ્યારે દૂર હોય ત્યારે વધારાના શણગાર ક્યારેય પણ સજવાની બાદ કરતા કે પતિ પરદેશ હોય અને નજીકના જ પરિવારમાં કંઈક લગ્ન પ્રસંગ હોય તો એમાં તો તૈયાર થવું એ ફરજિયાત બને છે. પણ એક વાતને તમે યાદ રાખજો કે સ્ત્રીઓએ શણગાર શા માટે સજવાના છે, પોતાના પતિને ગમવા માટે શણગાર સજવાના છે એવું સતી ગીતા બતાવે છે. ગામને ગમવા માટે નહીં, ખ્યાલ આવે છે? એને બતાવવા માટેનો શણગાર છે, બાકી ગામને બતાવવા શણગાર સજવા એ પતિવ્રતાનું લક્ષણ નથી. કોનું લક્ષણ છે આપણે કહેવું નથી. એટલે રૂડા વસ્ત્રો વગેરે પહેરી અને બહુ ટનાટન થઈને બહાર નીકળવું નહીં. ઘણી વખત એવું થાય કે પતિની ગેરહાજરી છે, વિદેશમાં છે, એની દુનિયાને ખબર જ હોય. પછી તમે વધારે તૈયાર થઈને એકના એક રસ્તેથી વારે વારે નીકળો તો રસ્તા ઉપર કાંઈ બધાય સારી દૃષ્ટિવાળા જ હોય, એવું કાંઈ અડખે પડખે બીજે ત્રીજે લોકો હોય અને કોઈની આંખ આપણા ઉપર ખેંચાય, આકર્ષણ થાય અને અનર્થ થઈને ઊભો રહે. એટલા માટે સ્ત્રીના શીલ ચારિત્ર એની સલામતી માટે આવા નિયમો બતાવ્યા છે. પતિ હાજર હોય ત્યારે એને જમાડે જમવું અને પરદેશ હોય તો એને યાદ કરીને જમવું, એવું કીધું છે કે યાદ કરીને જો જમે તો મન એ અન્નમાંથી એવું બંધાય કે એને મૂકીને સ્ત્રીનું મન બીજે ક્યાંય પણ ડોલે નહીં. આની પાછળ ઘણા બધા મર્મ છે.
હું સતીગીતાની કથા એટલે જ નથી કરતી કે એક એક આજ્ઞામાં તમને તો હસવું જ આવશે, તો મહારાજે લખ્યું એટલે હવે કીધા વગર પણ અત્યારના સમયે જે અનુકૂળ છે એટલું જ મેં કીધું છે. તો પોતાના પતિને જમાડીને જે બહેનો જમે છે તો જીવનમાં સહેજ સુખ શાંતિ રહે છે. હવે તો સવારે 8 વાગે ત્યાં ટિફિન ભરી અને વળાવી દેવાના, પછી સાંજે 8 વાગે બિચારા ઘેર આવે. હવે ધંધો છે એટલે કાંઈ વાંધો નહીં, પણ એ વચ્ચે 12 કલાકનો જે ગેપ પડે ને એમાં ક્યારેય આડો અવળો ન થવું. કાલ પહેલાં એ કીધું બેને, તમે સાંભળ્યું હતું ને કે સવારમાં 8 વાગે એને મોકલી દે ને પછી આખો દિવસ જ્યાં જવું હોય જેની સાથે જવું હોય તો લીલા લહેર કરે. એવા દુનિયામાં બહુ માણસો જીવે છે. તમે તો સત્સંગમાં છો ને એટલે તમને નવાઈ લાગે, બાકી જેને કોઈ સત્સંગ નથી, કોઈ આજ્ઞાઓની આડ નથી, એને આવું કાંઈ આવતું નથી. અને તમે કાલે આંકડો સાંભળ્યો ને, રોજ કેટલા કેસ આવે. હવે પોલીસ તો ખોટું ન જ બોલે. એટલા માટે ભગવાન શ્રી હરિ એવું કહે છે કે એને યાદ કરીને જમવું, અથવા તો એને જમાડીને પછી જમવું. અને ધંધો હોય, ઘણા વખત મુંબઈ જેવા શહેરમાં રહેતા હોય, અઠવાડિયે 2 દિવસ આવતા હોય, એવું પણ ધંધાને કારણે બને. પણ ક્યાંય મનને આડોવળું થવા દેવું નહીં. પતિની ગેરહાજરીમાં કોઈ પણ પુરુષ બેસવા આવે તો એ સારું ન કહેવાય. ખાનદાન પુરુષો ન જ આવે, પણ છતાંય કોઈ આવે તો આપણે લક્ષ દેવું, ધ્યાન આપવું નહીં, એમાંથી અનર્થ થાય. મુક્તાનંદ સ્વામી સતીગીતામાં બતાવે છે કે પતિવ્રતા સ્ત્રીએ કઈ કઈ બાબતોનો ત્યાગ કરવો. તો પહેલું બતાવ્યું કે આટલી જગ્યાએ એણે એકલા ક્યારેય ન જવું. ક્યાં? તો કે જ્યાં વધારે પડતા માણસોનો મેળાવડો હોય. તો મેળાવડામાં કાંઈ બધા ખાનદાન જ હોય એવું કાંઈ નથી હોતું, એટલે એકલા ન જવું. એકલા કહેતા પોતાના પતિ સિવાય ન જવું એમ નહીં. એ કદાચ ક્યાંક આડાવળા ગયા હોય તો પરિવારના બીજા બહેનો હોય, બીજા પરિવારજનો હોય તો એની સાથે જાય તો ના નહીં, પણ અજાણ્યાની સાથે અજાણ્યા સ્થાનમાં એકલા ક્યારેય પણ ન જવું. તીર્થયાત્રામાં બધા જ અજાણ્યા હોય તો સ્ત્રીએ એકલા ન જવું. જો ઘણા એવું કહેતા હોય છે કે યાત્રા એકલા ન કરાય, એટલે એવું કંઈ લખ્યું નથી, સાથે જ કરવી. કદાચ ક્યારેક પુરુષની ગેરહાજરી હોય, અથવા તો એની તબિયત નાદુરસ્ત હોય, અથવા તો એ બહુ મોટા ધંધા લઈને કદાચ બેઠા હોય અને એવું કહેતા હોય કે મને નથી લાગતું કે હું નિવૃત્ત થઈશ ને યાત્રા કરીશ, માટે તું કરી આવ, તો એમાં કોઈ દોષ નથી. પણ બને ત્યાં સુધી તમે પગ ઠેરાવો ને તો એ બને એ લોકો કરે, બાકી તો કંઈ કરે એવા નથી. એટલે કહેવાનો મતલબ એ થાય કે તીર્થયાત્રામાં જવું તો બહેનોનો સાથે સમૂહ હોય, સારા જાણીતા એવા બહેનો હોય, ભાઈઓ વગેરે હોય, તો એ બધાએ વિશ્વાસપાત્ર હોય તો એની સાથે જવું. કારણ કે 1-2 મહિનાની જાત્રામાં તો કાંઈનું કાંઈ કદાચ થઈ જાય જો આપણે ધ્યાન ન રાખીએ તો. પછી લગ્ન પ્રસંગો હોય, અને એમાંય ખાસ કરીને દૂરના લગ્ન પ્રસંગો હોય તો એમાં સ્ત્રીએ એકલા ક્યારેય પણ ન જવું. આ તમારા જાણીતા જ બહેનો હોય, કાયમના ટચમાં હોય તો આખી વાત અલગ છે. પછી ચાલીને સંઘ જતો હોય તો એમાં સ્ત્રીએ એકલા ક્યારેય ન જવું. કોઈ જાણીતા હોય તો જવું, અને કદાચ જાણીતાની સાથે જાય. હવે ચાલતા ચાલતા થાકી ગયા હોય, પગ દુખતા હોય, તોય પણ પાછળ એકલા ક્યારેય રહેવું નહીં, ને આગળ પણ એકલા ક્યારેય પણ ચાલવું નહીં. કારણ કે આ શંકાનો વિષય બને છે. વળી જ્ઞાન માટે, ભક્તિની વૃદ્ધિ માટે, મનની શંકાના નિવારણ માટે બહેનોએ સાધુ સંતો પાસે એકલા ન જવું. આપણા સંપ્રદાયનો તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે એમને સંતોને તો બોલવાને બિલકુલ ના છે. તો એનો મતલબ એવો નહીં કે સાધુ સંતો ખરાબ છે કે આપણે પોતે ખરાબ છીએ, પણ સંયોગ બહુ ખરાબ છે, સમય બહુ ખતરનાક છે. અને કોઈ પણ અજાણી વ્યક્તિઓ, સ્ત્રી અને પુરુષ, જાજો સમય એકાંતમાં રહે એટલે અંદરથી વિકૃતિ ચોક્કસ જન્મે. કારણ કે અત્યારના ખોરાક વગેરે બધું એવું તમોગુણી થઈ ગયું. એટલે બહેનોના ધર્મની પણ રક્ષા થાય, સંતોના ધર્મની પણ રક્ષા થાય એવી રીતે વર્તવું. અને કથા વાર્તા સંતોની સાંભળવા માટે જો જાવું તો દૂર બેસી અને સત્સંગ સાંભળવો, નજીક તો ક્યારેય જવું નહીં. પછી કાંઈ પૂછાવું હોય સાધુ સંતોને તો સીધું પૂછી લેવું નહીં. જોકે તમારે તો એવો કોઈ પ્રશ્ન નથી,
તો પુરુષો દ્વારા એમને પૂછાવું, અને હવે તો અમે બધા અહીં બેઠા જ હોઈએ એટલે તમારે ત્યાં ડાયરેક્ટ પૂછાવવાનો કાંઈ પ્રશ્ન નથી. અહીંયા બધાએ સમાધાન કરવા જે આખો દાડો પુસ્તક લઈને વાંચતા હોઈએ, એટલે ભગવાનની હવે તો બહુ મોટી કૃપા છે. અને એ વખતે સતીગીતા લખાણી એટલે બધાએ ધર્મ ઉપર ધ્યાન કદાચ મુક્તાનંદ સ્વામીએ આપ્યું હોય, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની તો એ ગરિમા છે. આ સભામંડપ જોવે તો કોઈ સંપ્રદાયોની અંદર આવો સભામંડપ નહીં હોય. અને ભગવાન સ્વામિનારાયણની આ આજ્ઞા અને આમ તો બહુ અણમોલી આપણને ભેટ છે. કરે પુરુષ પ્રબોધ રૂડા પુરુષ ને રે, કરે સ્ત્રિયા સ્ત્રિયાને ઉપદેશ વધી, શોભા અધિક ધર્મ વંશની. ક્યાંય તમને નહીં જોવા મળે, ગમે એવા મોટા મોટા વક્તાઓની કથામાં તમે બેઠા હશો તો એમાં તો કોઈ એવા નિયમ હોય નહીં, એટલે બધા પોતપોતાની રીતે બેઠા હોય. પણ ભગવાન શ્રી હરિએ આ આડા પડદાઓ નખાવ્યા છે અને આવી અદ્ભુત મર્યાદાઓની સ્થાપના કરી કે ગમે એવો કળિયુગ આંટો મારીને જતો રહે તો એ અમારા આશ્રિતને ક્યારેય વાળ પણ વાંકો ન થાય, માટે આપણા હિત માટેની આ આજ્ઞા છે. પછી એક આજ્ઞા કરી છે કે પોતાના પતિ સૂતા હોય તો એની આજુબાજુમાં કાંઈક દળવું, ખાંડવું, કાંઈ પછાડવું, તો આવું બધું ન કરવું. એની પાસેથી નીકળે ત્યારે છોકરા સાથે જોર જોરથી બોલવું પણ નહીં, કહેતા એની ઊંઘમાં વિક્ષેપ ન કરવો. કારણ કે બપોર વચ્ચે અડધો કલાકનો ટાઈમ હોય ને એમાં તમે પાછા ધડબડાટી બોલાવો તો ઓલાનો મગજ જાય અને વળી પાછા શાંત સરોવરમાં પથરો પડે, કજિયો થાય. એટલે એની પાસે જોરથી બોલવું નહીં. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 31, પોતાના પતિનું નામ ન લેવું. બોલો કેમ કરશું? જૂના જમાનામાં કેવું હતું, તમને હજી આ વડીલોની અંદર એવી મર્યાદા હોય કે પોતાના પતિના નામે કોઈ બીજા પુરુષનું નામ હોય, કોઈ વસ્તુ પદાર્થનું નામ હોય તોય પણ એ નામ નહોતા લેતા. હવે તો સીધા બોલાવવાનો સમય આવી ગયો, કાંઈ વાંધો નહીં, સીધા બોલાવો એની સાથે અમને વાંધો નથી. પણ એની અરે મહેરબાની કરીને કજિયા કંકાસને તકરાર નહીં કરશો, એને ધરાઈને ધાન ખાવા દેજો. બસ આટલું કરો તોય નામ લો એનો કાંઈ વાંધો. કારણ કે એવું શાસ્ત્ર આપણને એવું બતાવે છે કે એનું નામ લેવાથી એનું આયુષ્ય ઘટે. પણ પરમાત્માને પ્રાર્થના કરો કે બધા એના 100 વર્ષના કરે. ઠીક છે, આ બધું તો સમજ્યા, પણ સત્સંગી જીવનમાં ચોખ્ખા શબ્દમાં લખ્યું છે, નવરેશ મળે તો 5મું પ્રકરણ વાંચી લેજો. પતિની સામે ક્યારેય બોલવો નહીં, પતિને ક્યારેય તુકારો ન કરો. કદાચ તમે નામ લેતા હો તો છૂટ છે, પણ તુકારો ક્યારેય પણ ન કરવો. હા, બની શકે અંદરો અંદરનો તુંકારો છે એક પ્રકારની લાગણીનું પ્રતીક છે, ક્યારે કેવી રીતે થયો એ વાત જુદી છે, પણ જાહેરમાં જનરલ પહેલામાં ક્યારેય તુકારો કરીને બોલાવાય નહીં. અને કદાચ બોલાવે તો તો સત્સંગી જીવન એમ કહે છે કે બીજા જન્મે ઠાકોરજી એને જીભ નથી આપતા, એ વાચાહીન. સમજાઈ ગયું ને તમને? તો એવા થાય માટે એ ધ્યાન રાખો. પછી અગત્યની આજ્ઞા આવી છે સતી ગીતામાં કે પતિવ્રતા સ્ત્રીએ સેથામાં સિંદૂર પૂરવું. સિંદૂર જેણે જેણે પૂર્યો હોય આંગળી ઊંચી કરો. હાલો ચાલો ફટાફટ, આપણે ટાઈમ નથી બગાડવાનો. ચાલો મૂકી દો. હવે નથી પૂરો એ આંગળી ઊંચી કરી દો. એટલે તમે સેથામાં સિંદૂર પૂરો તો આમ તમને ત્યાં એ બટકા ભરે તો કે કપાળ બગડે. તો પછી મખમલના ચાંદલા આવે છે, હવે એવા લાંબા ચાંદલા ગોતો, ક્યાંય એક ચોંટાડી દો. પછી ટાઈમે ઉખાડીને પાછો મૂકી દેવાય. જો આ સૌભાગ્યની નિશાની છે, સેથામાં સિંદૂર, મંગલસૂત્ર અને હાથના કંકણ. આ 3 વસ્તુ સતી ગીતામાં મુક્તાનંદ સ્વામીએ કીધું છે કે જેનો પતિ હાજર હોય, જેના લગ્ન થઈ ગયા હોય એવી સ્ત્રી તો એણે અવશ્ય ધારણ કરવા. હવે આ આજ્ઞા તો કાંઈ એવી અઘરી છે નહીં, કાંઈ ભૂખા રહેવું પડતું હોય, કાંઈક મહેનત કરવી પડતી હોય, શરીરને કાંઈક બળ પડતું હોય તો આપણે સમજ્યા, પણ આવું તો કાંઈ છે નહીં. બીજું
કે આ બાબતમાં તમે ઘણી બધી બાબતમાં અમને ફરિયાદ કરી શકો કે સાસુ આમ કે છે, ફલાણા આમ કે છે, આમાં તો કોઈ ના પાડતું નથી, કોઈ રોકટોક નથી, પછી આ વસ્તુમાં કોઈ ખર્ચો નથી, મંગળસૂત્ર સોનાનું જ પહેરવું, કદાચ ન આપણને સગવડતા હોય તો ખોટા પણ આવતા હોય છે, પણ આપણે તો એ ચિહ્ન ખાલી ધારણ કરવાનું હોય તો આની અંદર કોઈ બાના ન ચાલે. અને છતાંય બધા જ પોતપોતાના હૃદય ઉપર હાથ મૂકો કે અત્યારે તો હજી સભામાં થોડું ઘણું સારું છે, પણ હવે પછીની તમારી નવી પરણીને આવનારી પુત્રવધુઓ એને સેથાનો સિંદૂર શું છે એ જ નથી ખબર. બીજી વસ્તુ કે એને મંગળસૂત્ર પહેરવાનું કોઈ ભાન નથી, એના ચાંદલાનો તો કોઈ પ્રશ્ન નથી. અત્યારે ચાંદલો નહીં કરવો, નાકમાં ચૂંક નહીં પહેરવી એ ફેશન છે. નાક કે કાન અમુક અમુક તો અત્યારના નવી જન્મેલી બાળકીઓને કોચાવતા જ નથી, પછી સમય આવે ત્યારે લગ્ન પ્રસંગ આવે ત્યારે કદાચ ચીપકાડતા હશે, પાછા ઉખાડી લેતા હોય. તો આ કોઈ સત્સંગી અને સદગુણી કાંતા મનોહારિણીનું લક્ષણ નથી. અને એક બીજી વાત તમને કહું, નજરે જોયેલા જ ઇતિહાસો છે કે જ્યારે એનો પતિ હાજર છે ત્યારે એણે નથી ચાંદલો કર્યો કે નથી ચૂંક પહેરી, કદાચ ચૂંક પહેરતા હોય પણ ચાંદલો સેથો તો ન જ હોય. હાથમાં કેટલીય વાર અમે કીધું હશે કે જેનો પતિ હાજર હોય એણે એકલી સોનાની બંગડી વગેરે ન પહેરવું, એની અંદર નીચે કાંઈ એવો કોઈ લાક કે બીજું કોઈ રસ કે એવું કંઈ કદાચ આવતું હોય તો એ વાત આખી અલગ છે, નહીંતર સોના સાથે બીજી કોઈ પણ ધાતુની ઇમિટેશનની જે કોઈ આવતી હોય તો એ કંકણ ચોક્કસથી પહેરવું. એકલું સોનાનું કોને પહેરાય? તો કે જેનો પતિ હાજર નથી એણે એકલા સોનાના કંકણ પહેરવાના હોય. તો આજે દુનિયાની અંદર જોયું છે કે કોઈ પણ કારણસર સ્ત્રીની ઉંમર નાની હોય, બની શકે 28-30 વર્ષની હોય, અને કોઈ પણ કારણસર પતિનું મૃત્યુ થાય એટલે પછી 2-5 દિવસ થાય ને એટલે બધા ભેગા થાય અને એને નાકમાં ચૂક પહેરાવે, એને ચાંદલોય ગણાય કરાવે છે, કંકણ પહેરાવે. તો તમારો ચૂકને ચાંદલો જવાનો નહોતો પણ તમારે રાખવાના લક્ષણ નહોતા, તમને નહીં ગમે આ વસ્તુ, તમે એ ચિહ્નને ધારણ કર્યા જ નથી. તો ઠાકોરજીને કદાચ એમ થયું હોય કે આને કોઈ આની કિંમત, પતિ હયાત છે એની કોઈ નિશાની એના શરીર ઉપર નથી, બનવા કાળા આયુષ ખૂટીને એને લઈ લીધા, પછી બધી નિશાનીઓ લઈને ફરે, બોલો પાડો હા છે કે નહીં? તો ભગવાને તમને પહેરવાના દિવસો આપ્યા, પછી તમારે દુઃખ સાથે પહેરવું પડે. પછી તમે જ્યારે જ્યારે કપાળમાં ચાંદલો કરો કે તમે જ્યારે જ્યારે હાથમાં કંકણ પહેરો અથવા તો જ્યારે જ્યારે તમે નાકમાં ચૂક તમારી જોવો ત્યારે તમને યાદ આવે કે ન આવે? ચોક્કસ યાદ આવે કે જે દિવસે એ દિવસો હતા, સૌભાગ્યનું એની આયુષ્ય વધારનારા આ બધા ચિહ્ન હતા, તે દિવસે મેં ધારણ ન કર્યા, કુદરતે કારણ કોઈ કારણોસર એને લઈ લીધા, તો પછી કેમ પહેરવું? અને એને ગયા પછી તો નાકમાં ચૂંક પહેરતા હું નથી માનતી કે જીવ ચાલે, પણ અત્યારના સમય પ્રમાણે નાની ઉંમર હોય અને પહેલાંના સમયમાં તો ઘરમાં ને ઘરમાં રહેવાનું હોય એટલો પ્રશ્ન નહોતો, અત્યારે પુરુષને ગેરહાજરી હોય, નાના બહેનો એકલા અહીંયા રહેતા હોય, બાળકો ભણતા હોય, વારે વારે વાલી મિટિંગો હોય, વ્યવહારો હોય, ત્યાં જવાનું હોય, બાળકોને લેવા મૂકવાના હોય, રિક્ષાવાળા બસવાળા બધાની સાથે ટચમાં આવવાનું હોય, દૂધવાળા રોજ દૂધ દેવા આવતા હોય, કચરાવાળા રોજે કચરો લેવા માટે આવતા હોય, જગ જાહેર હોય કે આની માથે કોઈ નથી, એટલે ક્યારેક કોઈ સ્ત્રી કોઈકની કુદૃષ્ટિનો ભોગ ન બની જાય, કોઈ નિશાની ન હોય તેવું લાગે કે આને કોઈ નથી, એટલે એનો ભોગ ન બની જાય, એટલે પછી અમને કોઈક પૂછે કે પહેરાય કે ન પહેરાય, તો અમે કહીએ કે તમારો પરિવાર જે પ્રમાણે કહેતો હોય એ પ્રમાણે, એની જે રીતે અત્યારે સમાજમાં સેફટી રહે એવું તમે કરો, પછી સમય આવે ત્યારે પાછું છોડી અને જે રીતે રહેવાતું હોય એ રીતે રહેજો. પણ આ કોઈ અમને પૂછવાનો પ્રશ્ન નથી, અમારે શાસ્ત્રની મર્યાદા ભંગ કરીને તમને આ પડવી એ પણ સારું નહીં, પણ આવી કાંઈક પરિસ્થિતિ હોય ને એકલા રહેતા હોય તો આખી વાત જુદી, બોમ્બે જેવા શહેરોમાં રહેતા હોય તો સગાવાલા તો ક્યાં ના ક્યાંય દૂર રહેતા હોય, એટલે સ્ત્રીની માથે કોઈની બુરી નજર ન પડે એટલા માટે આવી વસ્તુ કદાચ પહેરતા હોય એ તો સમજ્યા, પણ
પહેલેથી પહેરતા હોય તો વાંધો નહીં, પણ ગયા પછી પહેરવું ને તો બહુ જ મોટું પાપ છે. તમે પહેલેથી જ પહેરો ને ગયા પછી એકાદું ચિહ્ન રાખો તો સમજ્યા, હતા ત્યારે તમે બિલકુલ આ કોઈ વસ્તુને ધારી નથી. આજ તમારી નવી પરણીને આવનારી પુત્રવધુઓને હાથમાં કંકણ પહેરવા ગમે છે? કોઈ પણને નહીં, લક્કી હોય કે ઘડિયાળ હોય બસ, બાકી બંગડી પહેરવાનું તો એને આવે જ નહીં. અને જૂના જમાનામાં તમે જોયા છે, પેલું ખાંડવાનું ને દળવાનું હોય ને તો આટલા આટલા પહેરીને પછી આમ ચઢાવી દીધા હોય. લગ્નની અંદર મોટા ને મોટા જૂડા લ્યો છો, પછી એને ક્યારે પહેરો છો? ક્યારેય નહીં. કપડાં લ્યો ત્યારે બધાએ મેચિંગ લ્યો છો તો આ પણ લેવા પડે ને. માટે દુનિયા જે કરતી હોય તે આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. અને એક પણ સ્ત્રી એવી બતાવો કે એણે ચાંદલો કર્યો, એણે સેથામાં સિંદૂર પૂર્યો, એણે નાકમાં ચૂક પહેરી અને પછી ફોટો પાડ્યો તો એ બહુ ખરાબ લાગતી હતી. ક્યારેય નહીં, અતિ સુંદર લાગે, જાણે સાક્ષાત લક્ષ્મીજી વૈકુંઠમાંથી પધાર્યા હોય એવું એનું રૂપ લાગે. તમારી પુત્રવધુ લગ્નના મંડપમાં બહુ સરસ રીતે સાડી વગેરે પહેરીને તૈયાર થઈ હોય ત્યારે ફોટો જોજો, અને ઘરે જીન્સ પહેરીને રખડતી હોય ત્યારે જોજો, ત્યારે એ તમારી પુત્રવધુ તમને નહીં લાગે. એટલા સૌભાગ્યના ચિહ્ન ઠાકોરજીએ પહેરવાના સમય જ્યારે આપ્યા છે ત્યારે ચોક્કસથી પહેરવા. વિદેશોની અંદર આ વસ્તુ ગઈ, પછી સારું સારું ભણ્યા હોય ને ડૉક્ટર થયા હોય તો હવે એને પછી એન્જિનિયર હોય કે કોઈ બીજા ખાતામાં સર્વિસ કરતા હોય. કાલ તમે નીતાબેનને જોયા હતા, કપાળમાં ચાંદલો હતો, એને ક્યાં જરૂર, એને ક્યાં સૌભાગ્યનું ચિહ્ન કોઈને બતાવવું છે, એ તો અમારો પાર્ષદ છે. પણ છતાંય કાયમને માટે ગમે ત્યાં જાય, સવારે પૂજા કરી અને એમ કે આવા હરિકૃષ્ણ મહારાજ મળ્યા, દુનિયાને નાશવંત પુરુષ મળે તો એ ચાંદલો કરીને બતાવે કે મારી ઉપર કોક છે, તો મારે દુનિયાને બતાવવું પડે ને કે મારી ઉપર મારો હરિકૃષ્ણ મહારાજ, આ મેં એના નામનો ચાંદલો કર્યો છે. ગમે ત્યાં જાય, અત્યારે બધા ભાગવાના પ્રસંગો બને તો જાજી યુપી ને એ બાજુ જે ફરતી હોય, પણ છતાંય કાયમને માટે. હમણાં થોડાક દિવસ પહેલાંનો જ પ્રસંગ, કોઈ આવી રીતે જતા રહ્યા હશે, એને ગોતવા પોલીસની ટુકડી ગઈ તો આની સિવાય કોણ ધર્મ નિયમ પાળે. બે દિવસ ને બે રાત પાણી ન પીધું, પછી કાંઈ કાંઈ ફોન આવ્યો તે આ લોકો કે તારે ગળું કેમ આમ થઈ ગયું, તો કે પાણી પીધા વગરનું, કારણ કે પૂજા નહોતી લઈ ગઈ, એક દિવસમાં પાછું આવવાનું. અને બે દિવસ જોતા રહ્યા તો એણે પાણી પણ પીધું નહીં, પૂજા કર્યા વગર મારાથી પાણી કેમ પીવાય. એટલે દુનિયાને ગૌરવ અપાવે ને એવા લોકો જીવે છે, દુનિયાને નીચું જોવડાવે એવા લોકો તો જોકે જાજા આ ધરતી ઉપર જીવે છે. માટે તમે એમ માનતા હો કે અમારાથી ન થાય એ ખોટી વાત છે. કાળા માથાનો માનવી ધારે તે કરે. નરેન્દ્રભાઈ છે ને એ બસ સ્ટેન્ડમાં ચા વેચવાનું કામ કરતા હતા, પણ એનો મજબૂત મન મક્કમ હતું અને એણે નક્કી કર્યું હતું કે આ દેશનો ઉત્કર્ષ થાય એવું મારે કંઈક કરવું છે. તો ગમે એટલી મહેનતને અંતે પણ આ દેશની સત્તા ઉપર એ બેઠા કે નહીં. તો તમે દિલ્હીની ગાદી એનો બેસો જ કાંઈ નહીં, ઘર તો સારી રીતે સંભાળો, ખાલી કાંતા મનોહરિણી તો બનો, બીજું કાંઈ બનવાની. તમારે કાંઈ ડૉક્ટર એન્જિનિયર નથી થવું, સારા ગૃહિણી તો તમે બનો. કપાળમાં ચાંદલો હોય, ડોકમાં કંઠી હોય, સાથામાં સિંદૂર હોય તો જોઈ અને આપણને એમ લાગે કે આ દેશની કોઈ સંસ્કાર લક્ષ્મી, કોઈની ગૃહલક્ષ્મી ચાલી આવે છે એવું આપણને ફીલ થાય. અત્યારે તો વહુ છે કે દીકરી એને ઓળખવા માટે અમે તો હવે મૌન જ લઈ લીધું, પૂછવાનું જ નહીં એની મેળે કે, કારણ કે નહીંને આપણને ખબર ન હોય. અને દીકરી પૂછવી હોય તો વાંધો નહીં, પણ એમ પૂછવું હોય કે આ તમારા પુત્રવધુ છે ને, દીકરી હોય તો ઉપાધિ થાય ને, એટલે પૂછવાનું જ નહીં, જેટલું કહે એટલું જ કરવાનું. અને તમારો એ બહુ નિરાજ છે, આખા ઘરની ઓળખાણ વગર પૂછે અમને આપી દો છો કે આ પાડોશી છે, અહીંયા રહે છે, પહેલાં અમે અહીંયા રહેતા વગેરે વગેરે. માટે નાના સમાજને સતીગીતાને લક્ષ્મણ રાખીને મારી ખાસ ભલામણ છે કે લગ્ન થયા પછી સેથામાં સિંદૂર, મંગલસૂત્ર અને કંકણાદિક ચોક્કસ ધારણ કરવા. અને ભગવાનને પ્રાર્થના કરું કે આ તમારા સૌભાગ્યને ઠાકોરજી કાયમને માટે રાખે. ત્યાર પછી બતાવ્યું છે કે ઘરમાં કોઈ વસ્તુ ખૂટે તો આ વસ્તુ નથી એમ ન કહેવું. દાપણ વાપરીને બે ત્રણ દિવસ અગાઉ કહી દેવું કે ઘરમાં ફલાણી વસ્તુ ખૂટવા આવી છે, બે ત્રણ દિવસ ચાલશે. ખ્યાલ આવ્યો? આ શું કરવા આવું લખ્યું એ કંઈ સમજ પડતી.
નથી, પણ એવું ક્યારેય પણ ન કહેવું. બોલવામાં વિવેક રાખવો, પતિની સામે ક્યારેય પણ હાથ ન પડવો. તો લગભગ તો ન જ બનતું હોય, પણ બનતું હોય તો જ મુક્તાનંદ સ્વામીએ લખ્યું હોય, ખોટા શબ્દ તો એ ક્યારેય પણ લખે નહીં. પતિને મૂકીને એકલા મિષ્ટાન ન ખાવો, બાદ કરતાં એને ડાયાબિટીસ હોય. આ અત્યારે એવું હોય, એકાદાને હોય તો પછી એવું હોય ત્યારે બહુ વાંધો નહીં. બાળકો માટે વડીલો માટે બનાવ્યું હોય ને જમો તો એનો પ્રશ્ન નહીં, પણ એને મૂકીને એકલા છાની રીતે ન ખાવું એવું વિચારવું જમતા પહેલાં કે એ સવારના ભૂખ્યા હશે તો આવશે ત્યારે બધા સાથે મળીને જમશું એવું વિચારવું. પરપુરુષની સામે કટાક્ષ દ્રષ્ટિથી ક્યારેય પણ જોવું નહીં. બધાયની વચ્ચે પતિનું ક્યારેય પણ અપમાન ન કરવું. એની અંદર ગમે એવો દુર્ગુણ હોય, તમને ખ્યાલ જ હોય કે આ સારો સ્વભાવ એનો નથી. દાખલા તરીકે વ્યસન છે તો જાજા પરિવારના સભ્યો બેઠા હોય એની વચ્ચે એમને અપમાન થાય ને એમને આબરૂ જાય એવું ક્યારેય ન કરવું. બધાની વચ્ચે એમ કે અમારે આ તમાકુ મૂકતા જ નથી, ફલાણું આમ કરતા જ નથી, તો એ અપમાન કહેવાય. એકલા હોય ત્યારે એને ચોક્કસથી, પણ બધાની વચ્ચે એને અપમાનિત ક્યારેય પણ ન કરવા. અને જે સ્ત્રીઓ ચારિત્રહીન હોય, જેની દ્રષ્ટિમાં કાંઈ લેવાનું ન હોય, બધે જેની ચકળ વકળ નજર ફરતી હોય, એવી સ્ત્રીઓની સાથે ક્યારેય બેઠક ઉઠક ન રાખવી. પછી નિર્વસ્ત્ર સ્નાન ન કરવું. આ તો દરેક માટે, ભલે સતીગીતામાં લખ્યું હોય પણ શિક્ષાપત્રીમાં પણ મહારાજે આ વાત બતાવી છે, કોઈએ પણ વસ્ત્ર પહેર્યા વગર સ્નાન ન કરવું. ઘેર હોય તોય ભલે, ક્યાંય બહારગામ ગયા હોઈએ તોય ભલે, તીર્થયાત્રામાં નદી તળાવ સરોવરોમાં સ્નાન કરતા હોઈએ તોય ભલે. અને બહેનોને ખાસ મારી ભલામણ છે કે ઘેર તો આપણે એક વસ્ત્ર પહેરી અને સ્નાન કરતા હોઈએ તો ઠીક છે, પણ ક્યાંય પણ યાત્રા વગેરેમાં ગયા હોઈએ પૂરેપૂરા વસ્ત્ર પહેરી અને જ હંમેશા સ્નાન કરવું. મર્યાદા ક્યારેય પણ તોડવી નહીં. ઘણીવાર એવું બને કે અત્યારે યાત્રાઓમાં ઘણા બધા બીજા યાત્રાળુઓ ભાઈઓ બધા જ ભલે અજાણ્યા હોય, સ્નાન કરતા હોય, પણ છતાંય આપણું શરીર દેખાય, શરીરના અંગ દેખાય, એવી રીતે સ્નાન ક્યારેય ન કરવું. બીજી વસ્તુ કે કદાચ કોઈ ન હોય. હમણાં અમે નૈમિષારણ્ય ગયા હતા, સવારે 4 વાગે ધ્યાનોમતીમાં અમારા સિવાય કોઈ ન હોય. પાછા એકબીજાને દેખી ન શકીએ, લાઇટો હોય દૂર હોય અને અંધારું હોય, પણ છતાંય મર્યાદા ન છોડવી. કેમ? આપણે કોની મર્યાદા રાખવાની છે? તો કે વરુણ છે ને એ દેવ છે, જળ છે એ વરુણ દેવ છે, તો કોઈ પણ દેવની સામે વસ્ત્ર વગર ઊભા રહેવાય? હવે કળિયુગ આવી ગયો છે. જૂના જમાનામાં એવું હતું, ગૌતમ ઋષિની ઝૂંપડીએ જ્યારે ઇન્દ્ર ગયો અને ગૌતમ વહેલા ગંગાજીએ સ્નાન કરવા ગયા, 2 વાગ્યાનો સમય હતો ને ગંગાજીમાં જ્યાં પગ બોળવા જાય ત્યાં વરુણ દેવના દૂતોએ મોટા મોટા દંડ આડા રાખ્યા કે ઋષિવર, વરુણદેવ પડ્યા છે, હજી 4 વાગે જાગશે, માટે અત્યારમાં કેમ આવ્યા? પણ અત્યારે આપણને કોઈ દંડ આડા રાખતો નથી, કળિયુગનો પ્રભાવ છે. પણ છતાંય ભલે ગમે એટલા વાગે સ્નાન કરીએ, પણ મર્યાદા વગર વરુણદેવની જરૂરથી મર્યાદા રાખવી અને પૂરા વસ્ત્ર પહેરીને સ્નાન કરવું. સૂકવવા પડે એટલો જ પ્રશ્ન છે ને, ઉનાળો હોય તો પહેરેલા પણ એમને એટલું ચાલીએ ત્યાં સુકાઈ જાય. માટે અમે ભેગા હોઈએ તોય ભલે, અમે હોઈએ ત્યારે તો તમે કાંઈ આગા પાછા થાવ જ નહીં, એટલે કોઈ પ્રશ્ન જ નથી, ત્યારે તો બીવો જ એટલા. પણ એકલા ગમે ત્યારે યાત્રામાં ગયા હોય, ગંગામાં, સરયુ નદી હોય, અલ્હાબાદ હોય, મથુરા હોય, ક્યાંય પણ ગયા, ગઢડા ઘેલા નદી હોય, પણ તોય એમાં ત્રણે ત્રણ વસ્ત્ર પહેરી અને હંમેશા સ્નાન કરવું એ આપણી મર્યાદા છે. ત્યાર પછી પતિવ્રતા સ્ત્રી અપશબ્દ ક્યારેય પણ ન બોલવા. ટોછડી એવી કોઈ પણ પ્રકારની વાણી ન બોલવી. પતિના મન સાથે, એની રુચિ સાથે રુચિ મેળવીને રહેવું. ઘરના તમામ વડીલોની મર્યાદા રાખવી. રજસ્વલાના ધર્મ પાળવા. સત્યગીતામાં લખ્યું છે ને શિક્ષાપત્રીમાં લખ્યું છે, પણ હું આને ક્યારેય ચોળીને ચીકણો નથી કરતી, કારણ કે ઘણા બધા વક્તાઓ કરે છે, પછી એકની ને એકની પાછળ મારે પડી જવાનો કોઈ મતલબ નથી. પણ આપણા સંપ્રદાયની આ મર્યાદા છે તો એ ધર્મને રાખવા, અને પાતિવ્રત ધર્મનો ભંગ થાય તો એ પાપનું પ્રાયશ્ચિત કરવું. આ ઉપદેશ અત્યારે મેં તમને આપ્યો એમ નહીં, લગ્નમાં ફેરા ફરે ત્યારે ગોરદાદા સપ્તપદીના મંત્રો બોલે ત્યારે એવું કહે છે કે સુખ દુઃખાની સરવાણી ત્વયા સહવી ભજ્યતે, યત્ર ત્વમ તદેહમ તત્ર કદી ભી પંચમ પદે
સ્ત્રી હંમેશા પુરુષની પાછળ પાછળ ચાલે છે. જો સીતાજીને વનવાસ હતો, તમે ફેરા ફેર્યા ત્યારે પાછળ પાછળ ચાલે, એનો મતલબ તમને સમજાણો કે તમારે આખી જિંદગી એની પાછળ પાછળ જ ચાલવાનું છે. તો વનવાસ હતો ભગવાન રઘુનાથજીને પણ જનકજીએ કીધેલું કે રામના પગલે ચાલવું ને એમાં જ હે દીકરી તારું હિત છે. તો ત્યારથી આરંભી સીતાજીને રોકવા માટે કૌશલ્યજીએ મહેનત કરી, દશરથજીએ પણ ખૂબ મહેનત કરી, અને બની શકે કે સીતા અયોધ્યામાં રહ્યા હોત તો દશરથજીનું મૃત્યુ ન થાત. કારણ કે રામ ને સીતા બેયમાં સરખી પ્રીતિ દશરથ મહારાજાને હતી. પણ છતાંય સીતાજીએ કહ્યું કે જો પ્રભુ વનમાં જશે અને હું 14 વર્ષ અહીંયા રાજમહેલમાં રહીશ તો મારો દાખલો કળિયુગના તમામ બહેનો લેશે, કે પતિને સુખમાં સાથ દેવાય, દુઃખમાં ક્યારેય નહીં. અને એટલા માટે સીતાજી પણ વનમાં નીકળી ગયા. રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણો તિલક હશે આજ્ઞા પિતાની પાળવા એ વિકટ વનમાં જઈ વસે. સુખોત જી વૈભવ તણા સીતા વસે સહવાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. 14 વર્ષ સુધી સીતાજીએ પણ કારણ વગર પરમાત્માની પાછળ પાછળ વગડો વેઠ્યો, અને એટલા માટે આજ રામજીની સાથે સીતાજીની પણ પૂજા કરવામાં આવે છે. તો આવી જે સ્ત્રીઓ હોય તો એના માટે શાસ્ત્રોએ બતાવ્યું, ભગવાનના દાદા બાલ શર્માજી પણ કહે છે. અને આમ તો આ જે વાત છે ને, હું જે શ્લોક તમારી પાસે બોલવાની છું, એ શ્લોક સત્સંગી જીવનમાં 2 વખત લખાણા. પહેલા પ્રકરણના 12મા અધ્યાયમાં બાલ શર્માજી બોલ્યા, અને 5મા પ્રકરણના 31મા અધ્યાયમાં મહારાજ સ્વયં બોલ્યા કે ઉપર જે પતિવ્રતાના લક્ષણો બતાવ્યા, એવી દીકરી કે એવી જે સ્ત્રી હોય, ધન્યાસા જનની લોકે ધન્યસો જનક પુનઃ ધન્ય સચ પતિ શ્રીમાન યસ્ય ગેહે પતિવ્રતા. તો આવી પતિવ્રતા સતી દીકરી જે માતાની કુખે જન્મી એ માતાને ધન્યવાદ છે, અને આવી દીકરી જે પિતાને ખોળે રમી તો એ પિતાને પણ ધન્યવાદ છે, અને આવી જે સ્ત્રી એ જે પુરુષને મળે તો એ પુરુષના પણ કેટલાય જન્મના પુણ્ય છે, અને પિતૃવંશા માતૃવંશા પતિવંશા સ્ત્રય સ્ત્રય પતિવ્રતા એ પુણ્ય ને સ્વર્ગ સૌખ્યાની ભુંજતે. જો સરસ રીતે ઘરની અંદર પતિવ્રત્ય ધર્મ પાળી અને જો સ્ત્રી રહે તો 3 પેઢી પિતાની, 3 પેઢી માતાની અને 3 પેઢી પતિની, તો એ આ પતિવ્રતાના પુણ્ય કરીને સ્વર્ગના સુખને નિશ્ચય પામે છે. પૃથ્વ્યામ યાની તીર્થાની તાની સંતિ સતીપદે તેજસ્ચ સર્વદેવાનામ તનૌ તસ્યાસ તપસ્વીનામ. પૃથ્વીની અંદર જેટલા તીર્થો છે, આપણે કહીએ છીએ ને કે 68 તીર્થ છે, તો એ તમામ તીર્થો પતિવ્રતા સ્ત્રીના ચરણમાં રહેલા છે, એને ક્યાંય જવાની જરૂર નથી પડતી. તમામ દેવતાઓનું તેજ અને તમામ તપસ્વીઓનું તપ એ આવી સાધ્વી અને પતિવ્રતા સ્ત્રીના ચરણમાં વાસ કરીને રહે છે. સાધ્વી પાદ રજો ભીર બુહુ પૂતા સદ્યો હિ જાયતે નમસ્કૃત્ય ચતામ પાપી પાપે ભ્યો મુચ્યતે કિલ. આ જે સતી સ્ત્રી એની ચરણરજ કહેતા એના પગલાં જ્યાં પડ્યા હોય ત્યાં કોઈ પણ પાપીમાં પાપી પુરુષ આવી અને એ રજને જો માથે ચડાવે, અથવા તો એ સ્ત્રી ત્યાંથી નીકળી હોય ને દૂરથી પાપી માણસ એને જોઈ જાય તો નમસ્કૃત્ય ચતામ પાપી, એને બે હાથ જોડીને પગે લાગે, અથવા તો સાધ્વી પાદ રજો વીર બહુ એની ચરણરજને મસ્તક ચડાવે તો પાપે બ્યો મુચ્ય તે કિલ, તમામ એ પાપીના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. આ દેશના સાધુનો જેવો મહિમા છે એવો જ આ દેશની પતિવ્રતા અને સાધ્વી એવી સ્ત્રીનો મહિમા છે. માટે શાસ્ત્રો જે રીતે રહેવાનું કહે છે એ આપણા સુખ માટેની નિશાની છે, માટે એ પ્રમાણે બને એટલી આજ્ઞા પાળવાનો પ્રયાસ કરવો, અને આ રીતે રહીએ તો ભગવાન પણ એના ઉપર ખૂબ જ રાજી થાય. ભક્તિ માતા જુઓ, સીતાજી જુઓ, કૌશલ્યાજી જુઓ, દેવકીજી જુઓ, તો આ બધાએ આ રીતના પાતિવ્રત ધર્મને પાળ્યા છે. તો આ વાત આવી કાંતા મનોહારિણી. હવે કાંતા મનોહારિણી હોય તો પછી કાંતે મનોહારી તો
થવું જ પડે. કોઈ શાસ્ત્ર એકતરફી ન્યાય ક્યારેય પણ કરતા નથી. એકલા હાથે તાળી ક્યારેય પડતી નથી, માટે સ્ત્રીની ફરજ છે એવી જ પુરુષની ફરજ છે. પતિ કોને કહેવાય? પાતિ ઇતિ પતિ, જે સર્વ પ્રકારે રક્ષણ કરે, સર્વ પ્રકારે ધ્યાન રાખે, રાજી રાખે, તો એને પતિ કહેવાય. એણે હંમેશા વિચારવું જોઈએ કે પોતાના મા બાપના લાડકોડને મૂકી, એનું ભર્યું ભદ્રું ઘર, એના ભાઈ બહેનનો હેત એને મૂકી, અને જ્યારે મારા જીવનસાથી તરીકે મારી સાથે આ જોડાય છે, એ મારી ગૃહલક્ષ્મી છે, મારા વંશવેલાને વધારનારી છે, માટે એનું અપમાન કે એનો તિરસ્કાર ક્યારેય ન કરાય. ઘણા બધા વડીલો હોય અથવા તો કોઈ ભાઈબંધોનું સર્કલ હોય તો એની વચ્ચે પોતાની સ્ત્રીનું અપમાન કોઈ પણ પુરુષે ક્યારેય ન કરાય. પુરુષને જેવું સ્વમાન વાલું છે એટલું જ સ્ત્રીને પણ સ્વમાન વાલું જ હોય તો એનું સન્માન જાળવવું. જેમ સ્ત્રીઓ પતિને દેવ માને છે, એમ પુરુષે પણ પોતાની સ્ત્રીને સાક્ષાત લક્ષ્મી સમાન માનવી. સ્ત્રી છે એ ઘરની શોભા છે એવું માનીને જો રહે તો ઘરમાં સુખ શાંતિ રહે. વળી પત્નીને ક્યારેય પણ તાળન ન કરવું, કહેતા હાથ ન ઉપાડવો. નાંગ છેદંગ ભંગો વા તાસામ કાર્ય ન તૈર વધ તદાત્મઘાત હેતુશ્ચ ન વાચ્યા મર્મ ભિશ્ચ વાક. ક્યારેય પણ સ્ત્રીનું તાળન ન કરવું, સ્ત્રી ઉપર હાથ ઉપાડવો ને એક પ્રકારનું અપમાન છે. જોકે હવે તો સ્ત્રીને મારવીને એ સરકારી પણ ગુનો ગણાય છે, અને છતાંય ઘણી જગ્યાએ આવું બનતું હોય છે અને બહેનો ખમી ખાતા હોય છે. પણ એક વસ્તુ એ પણ યાદ રાખવી કે એને હાથ ઉપાડવો પડે એવું વર્તન પણ આપણે ક્યારેય પણ કરવું જ નહીં. અને પુરુષે પણ ક્યારેક કાંઈક ભૂલ થઈ ગઈ હોય તો આપણે પશુ નથી, આપણે માણસ છીએ, માટે હાથ ક્યારેય પણ ઉપાડાય નહીં. કોઈ પણ પુરુષ પોતાની ગૃહલક્ષ્મીની ઉપર હાથ ઉપાડાય એની ખાનદાનીને લાંછન છે, એના મા બાપની ખાનદાની લાજે, માટે ક્યારેય પણ તાળન ન કરવું. વળી તદાત્મઘાત હેતુશ્ચ ન વાચ્યા મર્મ ભિશ્ચ વાક, એવી મર્માળી વાણી કારણ વગર જોયા જાણ્યા વગર કોઈની વાતને સાંભળીને પુરુષે સ્ત્રીને ન સંભળાવવી કે એને સાંભળ્યા પછી સ્ત્રીને આત્મઘાત કરવાના વિચાર આવે. કદાચ કોઈએ કંઈક ઉડતી વાત બતાવ્યો, અને એક વાત એ પણ યાદ રાખો કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ક્યારેક યુવાનીના વેગમાં પુરુષ સારો જ હોય, સ્ત્રી પણ સારી જ હોય, પણ કોઈ એવા દુષ્ટ તત્વોએ એને ફસાવ્યા, અને ફસાવ્યા પછી પુરુષને ફસાયો, સ્ત્રીને ખબર પડી, એટલે પુરુષને બહુ દુઃખ થયું, અને એણે સ્ત્રીની પાસે કબૂલાત કરી કે આ રીતે મારી ભૂલ થઈ ગઈ, તો એ વાતને ત્યાંને ત્યાં દફનાવી દેવી. અને ડાય સ્ત્રી હોય ને એને જિંદગીમાં કોઈ દિવસ આ વાત યાદ પણ ન કરાવે. એક વખત ભૂલી ગયા પછી એને ક્યારેય પણ નહીં સંભાળવાની. સ્ત્રીની કદાચ કંઈક આવી મિસ્ટેક થઈ હોય અને પછી એ ભૂલને પોતાના પતિ પાસે સ્વીકારી લે કે મારાથી આ ભૂલ થઈ ગઈ, મારે ખરેખર ન કરાય, મેં તમારો વિશ્વાસઘાત કર્યો, માટે હવે તમે જે એમ કહો એમ કરું, અને એ એમ કે હવે ગયું એ ગયું, રહ્યું એટલું સુધારો, પછી સારી રીતે રહેવા માંડે, તો પુરુષે જિંદગીમાં ક્યારેય પણ સ્ત્રી સામાન્ય વાંકમાં આવે તો આ વાતને ક્યારેય પણ યાદ ન કરાય, તો જ આત્મીયતા અને વફાદારી રે. માણસ છે, મોટા મોટા ઋષિમુનિઓ હતા તો એની પણ ભૂલ થયેલી. તો ક્યારેક કદાચ કળિયુગના કારણે એવું બન્યું હોય, અને પછી સરખી રીતે જો રહેતા હોય, પછી ઘણીવાર કેવું થાય કે પુરુષની ભૂલ થઈ હોય તો સ્ત્રી, અને સ્ત્રીની ભૂલ થઈ હોય તો પુરુષ, વાતની વાતમાં એની દુખતી નસ દબાવે, આ જ દબાણ આપે, એટલે પેલો બિચારો આખી જિંદગી કંઈ બોલી શકે નહીં, અથવા તો સ્ત્રી પણ લાચાર થઈને જિંદગી જીવે. આવું ઘણાના જીવનમાં બનતું હોય છે, માટે ક્યારેય પણ આવી એની લાચારીનો લાભ ન લેવો. અને બીજું કે ભૂલ થઈ અને એકરાર કર્યો તો એને ભૂલી જાવી, અને ભૂલમાંય આ વાત કોઈ પણ તમારી અંગત ત્રીજી વ્યક્તિને ક્યારેય પણ કહેવી નહીં, તો જ તમારો ઘર સારી રીતે ચાલશે. બહેનોએ સવારે વહેલા ઉઠી કામકાજ હોય, નાના બાળકોનું ટિફિન આ તે બધું કરવાનું હોય, કદાચ રસોઈમાં કે તમારા કોઈ કામકાજમાં કહેતા ભાઈઓના કામકાજમાં થોડુંક મોડું થઈ જાય તો ઘણાયને ટેવ હોય કે ક્રોધ કરીને સીધો હાથ ઉપાડે, પગની લાતો મારતા હોય, તો આવું ક્યારે નહીં કરાય. તાળન કરવું ને એ ક્રૂરતાની નિશાની છે, સ્ત્રી પ્રત્યેનો અન્યાય છે. સ્ત્રી રડે, દુઃખી થાય તો એ લક્ષ્મી સ્વરૂપા હોય, ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે, અને એના નિશાસા આખા પરિવારને
પાયમાલ કરી નાખે માટે ગૃહલક્ષ્મીના નિશાસા ક્યારેય પણ લેવા નહીં. ઘણીવાર ગરીબ પરિવારની દીકરી એને શ્રીમંત પરિવારમાં આપી હોય તો ખોટી રીતે હેરાન કરતા હોય, દબાવતા હોય, અપમાન કરતા હોય, મેણાટોણા મારતા હોય, કામવાળાની જેમ રાખતા હોય. એટલે પહેલી પોતાના મા બાપની નાજુક સ્થિતિ જોઈ અને બધું સહન કરે. વળી પતિ વ્યસની હોય, મોડો આવતો હોય, છતાંય સ્ત્રીને બધું સહન કરવું પડતું હોય તો આની હાય લાગે, પાપ લાગે. જે વ્યક્તિ સ્ત્રીને દુઃખી કરે એના ઘરમાં ક્યારેય પણ શાંતિ નથી રહેતી. સ્ત્રીને મરમાળા વેણ કહેતા મેણાટોણા મારીને પણ ક્યારેય દુઃખી ન કરવી. ઘણા પુરુષોને બોલવામાં કંટ્રોલ નથી હોતો, ગાળાગાળી કરતા હોય, મોઢામાં આવે એવા શબ્દો બોલતા હોય. આપણે કોણ છીએ, આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુ, આપણો ખાનદાન શું છે એનો હંમેશા વિચાર કરવો. આ કુસંસ્કારો તમારા બાળકોની ઉપર પડે. તમારા બાળકો ક્યારેક જેવા તેવા શબ્દો બોલતા શીખે ને તો તમને એમ થાય કે ક્યાંથી શીખ્યો, પણ એ બધું અંદરથી જ. તમે જેવું બોલો એવું તમારું બાળક કેચઅપ કરે. રસોઈની અંદર કંઈ આગું પાછું થયું હોય, ક્યારેક ધાર્યું થયું ન હોય, અથવા તો વહેલું મોડું થાય તો થાળી વાટકાના ઘા કરવા એ સજ્જન માણસનું લક્ષણ નથી. કારણ કે સ્ત્રી છે એ જીવતું જાગતું ઘર છે, જીવંત લાગણીશીલ ચૈતન્યમય વ્યક્તિત્વ છે. એનું યથોચિત સન્માન કરવું, એની લાગણી દુખાય નહીં એનું ધ્યાન રાખવું. તમારા પરિવારનું આવી ત્યારથી એક ધારું કામકાજ કરે છે તો એની કંઈક જરૂરિયાતો હોય તો એને સંતોષવી એ પતિની ફરજ છે. વળી સ્ત્રી નોકરી ધંધો કરતી હોય તો પુરુષે એને કામકાજમાં બધી રીતે મદદરૂપ જરૂર થાવું. કારણ કે એની પાસેથી પણ તમે કમાવાની જો આશા રાખો છો તો એ પણ માણસ છે. એટલે ઘરકામમાં પણ રસોઈમાં પણ ક્યારેક ક્યારેક મદદ કરવી પડતી હોય છે. પછી કોઈ પ્રકારના પુરુષે વ્યસન ન રાખવા. કારણ કે સ્ત્રીની કોઈ પણ કૂટે હોય તો પુરુષને ગમે છે, પણ છતાંય બિચારા સ્ત્રીઓ આને કાયમથી સહન કરતા જ આવ્યા છે. એટલે સ્ત્રીઓને પણ પુરુષના વ્યસન હોય તો જરાય ગમે નહીં, પણ હવે લાચારી હોય તો શું કરે. સાયકલના બે પૈડા હોય, તમે સાયકલ જોઈ છે, હાકી છે, તો પુરુષ છે એ આગળનું પૈડું છે અને સ્ત્રી છે એ પાછળનું પૈડું છે. તો પાછળનું પૈડું એ ચેન દ્વારા, ચેન હોય ને બે પેલા વચ્ચે લોખંડની ચેન, સાયકલ જોઈ છે કે નહીં, તો એ ચેન દ્વારા પાછળનું પૈડું એ આગળના પૈડાને ગતિ આપે છે. એટલે આગળનું પૈડું છે એ આગળ વધે. તો સ્ત્રી એ પુરુષને આગળ વધવા માટેની પ્રેરણા આપે છે, પાછળથી ધક્કો મારે છે. એટલે જ કહેવાયું કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એની સ્ત્રીનો હાથ ચોક્કસ હોય છે. પણ આગલા પૈડાએ ધ્યાન રાખવાનું છે કે એને સીધે માર્ગે ચાલવું, ક્યાંય આડું અવળું ફાવે એમ એને વરતવાનું નથી. નહીં તો આગળનું પૈડું જાય ત્યાં પાછળના પૈડાને બિચારાને પરાણે જવું પડે. એટલે આગલા પૈડાએ ખૂબ ધ્યાન રાખીને સીધા ચાલવાનું છે. પતિ જુગારી હોય, પીવાની ટેવ હોય, સર્વ કુલક્ષણે પૂરો હોય, બિચારું પાછલું પૈડું શું કરે. માટે પુરુષોએ પણ આવા કોઈ પણ પ્રકારના સ્ત્રીને ન ગમે, આપણા પરિવારજનોને ન ગમે, આપણા બાળકોને પણ બરબાદી તરફ અને કુલક્ષણો તરફ લઈ જાય એવા વ્યસન ક્યારેય પણ રખાય નહીં. તો સુશીલા સ્ત્રી જેને મળી છે એના મોટા ભાગ્ય છે. સ્ત્રી સંસ્કારી હોય તો બાળકોમાં પણ સહેજે સહેજે સંસ્કારો આવે છે. તો આ વાત આવી કાંતા મનોહારિણી.